હેલો. હા, મારે ભોળાના દાદાનો પરચો કેવો છે ને એ યુટ્યુબમાં તમારે બતાવવાનો છે, એટલા માટે મેં ફોન કર્યો છે. બતાવી તમે ક્યાંથી બોલો? હું છે ને બોલું છું જામનગરથી, પણ પરચો દાદા એ સુરત પૂર્યો છે. મારા મમ્મી, મારો મોટો ભાઈ છે, એને એના રિપોર્ટ નબળા આવ્યા હતા. અમદાવાદ બતાવવા ગયો હતો ને, એના રિપોર્ટ નબળા આવ્યા હતા. ધબકારા ઓછા થઈ ગયા હતા અને લોહી, પાણી, લોહી એકદમ પતલું થઈ ગયું હતું. તો મારા મમ્મી એ બાધા લીધી હતી કે 8 દિવસ માં રિપોર્ટ આખા ફરી જશે ને, તો હું આ દાદા નો પરચો એમ કે યુટ્યુબ પર આપીશ. તો ગયા રવિવારે જ ડોક્ટરે કીધું હતું કે તમારે દાખલ થઈ જવું પડશે, પણ ભાઈ એકલો ગયો હતો, સાથે કોઈ ગયું નહોતું. તો પછી આ રવિવાર ગયો ને, આ સોમવારે પાછા રિપોર્ટ કરાવવા ગયા, અને દાદાએ એના રિપોર્ટ એટલા બધા સારા કરી નાખ્યા, એને દાખલ ના કર્યો. અને ડોક્ટરે કીધું તમારા રિપોર્ટ એકદમ સારા છે, તમારે એમ કે દાખલ થવાની જરૂર નથી. ખાલી 8-8 દિવસ માં રિપોર્ટ ફેરવી નાખ્યા દાદાએ. તમને કોઈને કીધું તો કે ભાઈ આ રીતે આવું કરો કે વિડીયો જોઈને કર્યું તો? ના, અમે લોકો વિડીયો જોઈએ છે અને અગરબત્તી પણ કરીએ છે દાદાની. ના ના, અગરબત્તી મારા મમ્મી ત્યાં સુરત, એનું નામ છે શારદાબેન ચંદુભાઈ કવા, અને જે ભાઈને પરચો, મારા ભાઈના જે રિપોર્ટ બદલાયા છે એનું નામ છે અલ્પેશભાઈ ચંદુભાઈ કવા. એ મારો મોટો ભાઈ છે, એને વાલનું ઓપરેશન કરાવેલું હતું. તો એને દવા ચાલુ જ છે, પણ મારી મમ્મી એની માટે કે આ મારો છોકરો હાજો રહે એટલે દાદાની અગરબત્તી ચાલુ કરી હતી, અને 8-8 દિવસ માં દાદા એ બધા રિપોર્ટ ફેરવી નાખ્યા. પછી મારા મમ્મી એવું જીભ કચરી હતી કે રિપોર્ટ સારા આવે ને એટલે આ પરચો દાદાને કહેવાનો છે, આ યુટ્યુબ ઉપર આપવાનો છે. તો હું 3 દિવસથી સર્ચ કરતી હતી. હું પોતે બી દાદાના વિડીયો જોઉં છું અને દાદાને માનું છું, અને દાદાની અગરબત્તી હું પોતે પણ કરું છું. બરાબર. હવે મારું જે કહું છું ને એ રેકોર્ડિંગ માં ના આપતા, પણ આ જે છે ને મારા ભાઈનો પરચો એ આપજો. ના ના, યુટ્યુબ ઉપર રેકોર્ડિંગ માં આપી તો આ પરસો આપવાનો. તમારું જે પોતાનું પર્સનલ સહી નહીં આપવાનો, તમારા ભાઈનો સહી આપું. હા, અંજાલા વધુ તો કહેતો નહીં, જાણીને બોલતો નહીં, પણ કદાચ ભૂદેવનું 6 મહિનાનું બાળક ખાટલામાં પડ્યું તો મારો ફોન નહોતો લાગતો જલા. અને બીજો દાડો નાચ્યો ને કાલ પરમાણ પૂરું કર્યું, બાવડું જાલીને તમે બેઠું કર્યું એ ભાઈ. એટલે જગત ને મારે મારું નહીં કહેવાનું જલા, બસ મારો રામ રોપીને જોઈએ ધજા જાલીને બેહી રહેવાનું છે ભાઈ. પિન્ટુભાઈ શું કહો? બાકી દુનિયા જો કદાચ કેમ લાગ લેવા આવું ભાઈ, જો ગુલાટીઓ ના મારાવું તો અલ્યા વિક્રમસિંહ નો દીકરો મટી જાવ જલા. કોઈને એ ઉભાઈ નહીં કરવું જલા, કે કોઈનું નામ દઈને નહીં કહું. પણ અહીં એવું માણા બેઠું એક જલા, 13 વર્ષથી દેવને કગર કર કર કરે હે ભાઈ, પણ પિન્ટુભાઈ એના ઘરે પરજા નહીં, આવું મારું નામ બોલો હે ભાઈ ગોપાલ. એટલે મારા ભણતરમાં ભૂલ ના હોય ભલા માણા, અને કોઈ આંખ નહીં ઓળખાય ને, મારો કદાચ એનો નીનો મારો કોઈ નજરનો કદાચ બેઠો નહીં પિન્ટુભાઈ, પણ કદાચ આ સભામાં 10,000 માણસ ઊભું હોય ને ભાઈ, તો જો એનો એની કગર સાંભળીને ના આવું તો મારું અહીં આવું નકામું ભાઈ. જલા ખૂબ મજા મારો રામ બોલે હે ભાઈ, અને કોકનું ખોવાઈ જેગલું ઘેર પાછું લાવવું હે જલા. આવું બને ભાઈ કે કોકનું ખોવાઈ ગયેલું હે જલા, એનું ઘેર પાછું લાવવું છે ભાઈ. વધુ તો બોલતો નહીં ભાઈ, અને કદાચ એમ કે કાંઈ એવું કોઈ નથી, આંગળી જાલીને ઊભું કરું. બોલો ભાઈ શું કહું? એટલે જાલા કોકના ગઢપણની લાકડીનો ટેકો બનવાનું હે જાલા. પિન્ટુભાઈ હજારો વેદના સાંભળી લીધી ભાઈ, અને ના હોય એવું કહી દે કે અમે વેદનામાં નહીં ભાઈ, હજારો વેદના સાંભળી ભાઈ શું કહું? પણ આવ્યો શું ભાઈ, આ હજારે હજારનું જો કદાચ બસકું બાંધીને ભોગવના ખારમાં ના લઈ જાઉં મારું આ આવું. પિન્ટુભાઈ ખૂબ મજા મારો રામ બોલી રહ્યો હે ભાઈ જાલા શું કહું? આ તો આમને જેટલી ભલામણી કરી કેટલો ટાઈમ કાઢ્યો જાલા, તારે મેં હા પાડી હે ભાઈ, નકર મેં એમને એવું કીધું મારી પાસે ટાઈમ નહીં ભાઈ. અને જાલા બધે દોડ્યા જેવી એવું નહીં ભાઈ,
પણ આવવા વાળાની કગર હોય. હું તો જાહેરમાં બોલું, જો મારો ધર્મ દોઢ છોડશે તો કદાચ તારા ઘરે સાપરું હોય છે તો ધૂણું આવી, કારણ કે અહીંયા હોનામાં સુગંધ ભરવી એ તો મારી હેડ છે ભાઈ. કઈક નોખું પીરસી દેવી અને કદાચ રૂપિયા વાળાની ભયબંધી તો હવ કરે ભાઈ, શું કહું, પણ કદાચ કોઈક રાખના ખંભે હાથ મેલી એના જગતમાં ઉજળો કરે ને, એ આ વિક્રમસિંહ નો દીકરો ભાઈ.